હીરાની ચોરીમાં સંડોવાયેલા હોવાના શંકાના આધારે પોલીસે માર માર્યો હોવાના અનુસંધાને કોળી સમાજ દ્વારા ડીએસપી ઓફિસ ખાતે આવેદનપત્ર પાઠવી ન્યાયની માગણી કરી હતી. બોરતળાવ પોલીસ મથકમાં હીરાના વેપારીને ત્યાં હીરાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી, જે હીરા ચોરીની પૂછપરછ બાબતે પોલીસે હીરાના વેપારી શૈલેષભાઈ ભૂપતભાઈ મકવાણાને બોલાવ્યા હતા અને અમાનવીય રીતે માર માર્યો હોવાના અનુસંધાને તેમની તબિયત લથડી હતી, જે અંગે પોલીસના માર માર્યા હોવાના વિરોધમાં કોળી સમાજના વિવિધ સંગઠનો, આગેવાનો, પરિવારજનો અને કોળી સમાજના ભાઈઓ બહેનોએ ડીવાયએસપી ચૌધરીને આવેદનપત્ર પાઠવી પોલીસ વિરુદ્ધ ઉગ્ર રજૂઆત કરી હતી અને દોષિત પોલીસ કર્મીઓ સામે વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. હજી પાછળ બીજી વાત કે સાહેબ, જે બાબતને એની ધરપકડ કરવા માંગે ખરેખર એ ગુનેગાર છે. માણસ સહન નથી કરી શકતો. રજૂઆતમાં એવું છે કે અમે એ માણસને ઓળખતા નહોતા. એક વેપારી કરીને અમને કે હું વેપારી છું, અહીંથી હીરા લાવું છું, બે ત્રણ ત્રણ ક્યાં દઈ જતો. એનો કોઈ અમારે કંઈ એટલું ન હોય કે ક્યારે મહિને એટલું થાય કે એટલું થાય. થોડા થોડા મહિને મહિને આઠ આઠ દિવસ દઈ જતો હું એમ. એ કે હું હીરા લઈને બેસું છું તમને. હું અમે કારીગર આગળ હીરા લીધા નથી. માર મારવામાં આવ્યો છે મારા પુત્રને એમ કીધું, ખોટે ખોટું તમે 500 કેરેટ હીરા આપ્યા છે કે હું, અને એટલા બધા અમે કાંઈ લીધેલા છે નહીં. શૈલેષભાઈને કોઈને માર્યો એ પોલીસ ખાતે મને થોડી ખબર હોય. અંદર ક્યાં પોલીસ સ્ટેશનમાં એ તો ડીવી છે વડલા. જે રીતે એક તપાસની અંદર 3-4 દિવસથી શૈલેષભાઈ અને વિક્રમભાઈને બોલાવવામાં આવતા હતા અહીંયા ડી ડિવિઝનની અંદર, ત્યારબાદ એની કોઈ પણ જ્યુડિશિયલ કસ્ટડી લીધા વગર કે અટકાયત કર્યા વગર એને મેન્ટલી ટોર્ચર કરવામાં આવ્યા, એને મેન્ટલી માર મારવામાં આવ્યા. ત્યારબાદ અમે સૌ આગેવાનોને આવ્યો એટલે તપાસ કરતા અધિકારીને રજૂઆત કરી, ભલામણ કરી કે ખરેખર જો એ ગુનેગાર હોય તો એની ઉપર કાયદાકીય પગલાં લેવાવા જોઈએ. પરંતુ અમારી ભાષાની અંદર જે હીરાનો વ્યવસાય કરતા હોય એ વેપારીઓ, જે તમામ વેપારીઓ રિસીવર હોય છે, એ કોઈ પણ માલ જે આવતો હોય એ લીગલી નથી હોતો કે અનલીગલી નથી હોતો એ કોઈને જાણ હોતી નથી. એણે પૈસા દઈ અને માલ ખરીદ્યો છે અને પૈસા લઈ અને માલ વેચ્યો છે. પરંતુ છતાં તપાસ કરતા અધિકારીએ કીધું કે જે મુદ્દા માલ તમારી પાસે હોય તે મુદ્દા માલ અમને લઈને આપો. આ વિષયની અંદર એણે 500 કેરેટ જેટલો માલ પોતાના સ્વખર્ચે લઈ, જે પોતે ખરીદેલો નથી, વેચેલો નથી આ વ્યક્તિ પાસેથી, છતાં એ માલ લઈ અને પોલીસને આપ્યો છે. એ માલ જે ફરિયાદી છે એ ફરિયાદીએ તપાસ કર્યો હતો કે મારો માલ નથી. હવે જે વ્યક્તિ અને ફરિયાદી ડાયરેક્ટ નથી, જે વ્યક્તિઓ ઉપર ડાયરેક્ટ ફરિયાદ થઈ છે એ તમામ વ્યક્તિઓ તો લોકઅપમાં છે ને અત્યારે હાલ રિમાન્ડ ઉપર છે. અમારી સાહેબની પાસે એક જ માંગણી હતી કે આને ઉપર જે માર મારવામાં આવ્યો છે ખરેખર નિંદનીય બાબત છે, વખોડી કાઢવા જેવી બાબત છે. આ બાબતોની અંદર એક ન્યાયિક તપાસ થવી જોઈએ. આજે અમે કોળી સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો, વિવિધ મંડળો, સંગઠનો આજે ડીએસપી સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ. ખાસ કરીને ગઈકાલે અમારા કોળી સમાજના એક હીરાના વેપારી શૈલેષભાઈ મકવાણાને પોલીસ દ્વારા અમાનુષી ઢોર માર મારવામાં આવ્યો છે, એને લઈને અમે ડીએસપી સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ. કારણ કે આ જે વેપારીને જે માર મારવામાં આવ્યો છે એમના પરિવારની અને અમારા સમાજના આગેવાનોની દ્રષ્ટિએ વ્યક્તિને માર મારવામાં આવ્યો છે એને લઈ આજે અમે એસપીને રજૂઆત કરી. ખાસ કરીને જે માર મારવામાં આવ્યો છે એ ખરેખર મોટા મોટા બુટલેગરો, આતંકવાદીઓને ન મારવામાં આવે એવો માર મારવામાં આવ્યો છે. અને માત્ર ને માત્ર આ વ્યક્તિનો વાંક એટલો જ હતો, એનો ગુનો એટલો જ હતો કે એણે કોઈ એક વેપારી પાસેથી હીરા લીધા હતા અને પોલીસના તપાસમાં
એવું બહાર આવ્યું કે આ હીરા ચોરાવ હતા. તો અમારું કહેવાનું એ છે કે જો ચોરાવ હીરા હોય તો એની હારે જે કાર્યવાહી કરવાની હોય થતી હોય એ કરવી જોઈએ. કાનૂની જે કાર્યવાહી થતી હોય લીગલી પ્રોસેસ એ કરવી જોઈએ. પરંતુ આ રીતે જે ઢોરમાર મારવામાં આવ્યો છે એ ખરેખર એક નિંદનીય છે અને માનવ અધિકારનો ભંગ છે. એટલા માટે જે લોકોએ જે પોલીસ અધિકારી હોય કે પોલીસ કર્મચારી હોય એ લોકોએ આ વેપારીને માર મારવામાં આવ્યો છે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય, એની ઉપર એક્શન લેવાય, એની માટે થઈને અમારા તમામ સમાજના હોદ્દેદાર આગેવાનોની માગણી છે.